તો લોકડાઉનને પગલે સામાજિક મેળાવડા ધાર્મિક કાર્યક્રમો પણ નથી યોજાઈ રહ્યા, જેને કારણે આજે હનુમાન જયંતિ હોવાને કારણે અરવલ્લીના હનુમાનજી મંદિરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું. હનુમાનજી મંદિરમાં પણ કોઈ કાર્યક્રમો યોજાયા નહીં. આજે હનુમાન જયંતિના દિવસે ત્યાં ભક્તોનો પણ જમાવડો ન થયો. લોકડાઉનનો 15મો દિવસ છે ત્યારે જે સમગ્ર જે જિલ્લાની અંદર 144 જે કલમ લગાવી દેવામાં આવી છે ત્યારે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે મોડાસાના સાકળીયા ગામે. અહીંયા આપ જોઈ શકો છો કે આજે હનુમાન જયંતિ પણ છે. જે આ ગામમાં જે હનુમાન જયંતિ હનુમાન દાદાનું મોટું મંદિર આવેલું છે, અહીંયા હનુમાન જયંતિના દિવસે લાખો હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પણ કોરોના વાયરસને લઈને અત્યારે હાલ આજે મંદિરની અંદર અત્યારે હાલ ખાલી આજે પૂજા જ કરવામાં આવી છે. જે અહીંયાથી આવતા જે ભક્તોને પણ અહીંયાથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની અંદર અત્યારે હાલ જે ગામડાઓ પણ સતર્ક બન્યા છે અને જે લોકડાઉનનું પાલન કરી રહ્યા છે અને લોકો ઘરની અંદર રહી રહ્યા છે, શહેરને પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર જે તમામ જગ્યાએ હાલ ડ્રોન દ્વારા દ્રશ્યો લેવામાં આવી રહ્યા છે અને અરવલ્લી જિલ્લામાં જે કોઈ પણ જે જાહેરનામાનું જે ઉલ્લંઘન કરતું હોય છે તે સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ કલેક્ટર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જિલ્લાની બહાર કોઈપણ વ્યક્તિએ ન જવું અને જવું હોય તો પરમિશન લઈને જવું. અને અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લાની સરહદને અડકીને આવેલો જિલ્લો છે. ત્યારે ગઈકાલે સાબરકાંઠા અંદર પણ એક કેસ આવ્યો છે, જેના કારણે અરવલ્લી જિલ્લામાં અત્યારે હાલ વહીવટીતંત્ર અને જે આરોગ્ય વિભાગની તમામ જે ટીમો પણ સતર્ક કરી દેવામાં આવી છે અને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.